કેમ છે બાળકો? મજામાં? ટાઈમ ટેબલ પ્રમાણે આજનો આપણો વિષય છે ગુજરાતી કલર ઓફ ગુજરાતી પર્યાવરણ 1. તેમાં તમારે CW ખોલવાની રહેશે. ચલો બધા ખોલો CW. ચલો તેમાં આપણે મેં તમને લેસનમાં 12 અક્ષરી લખવા આપેલી ને કે ભ સુધી. તો હવે તમારે મથી મગરના મથી જ્ઞ સુધીની 12 અક્ષરી એટલે કે ક થી કે જ્ઞ સુધીની આખી 12 અક્ષરી તમારે CW માં લખી રહેવાની રહેશે. અને પછી આપણે કાવ્ય 1 ચાલુ કરવાનું છે. શું કાવ્ય 1? તેની અંદર હું તમને શબ્દ લખાવીશ. ઉપર શબ્દ લખો, પછી એક નાની લીટી છોડી ચાંદો, પછી એક નાની લીટી છોડી સૂરજ, કોડી, બધામાં તમારે નાની એક નાની લીટી છોડવાની છે. ગાય, એક નાની લીટી છોડો. પીછું, ચલો ચાર આંગળાની જગ્યા રાખીને સામે જ ઘોડો, કુંભાર, પછી કૂવો, પાણી, ગાયની સામે જ પાણી આવવું જોઈએ, બધામાં એક નાની લીટી છોડવાની. લાડવો. ચલો હવે તમારે નવા પેજ ઉપર લખવાનો છે. નવા પેજ ઉપર તમારે પ્રશ્ન 1 લખવાનો. ચલો એમાં લખો, એક શબ્દમાં જવાબ લખો. એક શબ્દમાં જવાબ લખો, એમાં એક નાની લીટી છોડી દેવાની અને પછી 1 કરો. પંખીના ઘરને શું કહેવાય? તો નીચે જવાબમાં આપણે લીટી છોડવાની નથી, જવાબ અહીં કરો કે માળો. શું? પંખીના ઘરને શું કહેવાય? તો માળો. હવે એક નાની લીટી છોડી દેવાની. બીજું, ગાય આપણને શું આપે છે? તો નીચે જવાબ લખો, દૂધ. પ્રશ્ન શું છે? ગાય આપણને શું આપે છે? તો દૂધ. એક નાની લીટી છોડો. ત્રીજું, મોર શું આપે છે? તો જવાબ લખો, પીછું. મોર શું આપે? પીછું. એક નાની લીટી છોડી દો. ચોથું, છોડે બાળકને શું આપ્યું? તો જવાબ, ફૂલ. છોડ શું આપે? ફૂલ. આપણે કાવ્યમાં આવી ગયું ને એમ. હવે એક નાની લીટી છોડી દો. પાંચમું, ઘોડો ક્યાં બાંધ્યો છે? ઘોડો ક્યાં બાંધ્યો છે? તો જવાબ લખો, બાવળે. ક્યાં બાંધ્યો છે? બાવળે. ચલો હવે બધા નવા પેજ ઉપર. પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નના જવાબ લખો. પહેલું, બાળકે કોડીનું શું લીધું? જો આપણે આગળ એક જ શબ્દમાં લખો તો અહીંયા આપણે આખો શબ્દનો જવાબ લખવાનો છે, પ્રશ્નનો જવાબ, બરાબર? તો જવાબ, બાળકે કોડીના ચીબડા લીધા. શું લીધું? ચીબડા. એક નાની લીટી છોડી દો. બીજું, બાએ બાળકને શું આપ્યું? તો જવાબ, જોજો જવાબમાં આપણે લીટી છોડવાની નથી, બાએ બાળકને લાડવો આપ્યો. ત્રીજું, એક નાની લીટી છોડીને પ્રશ્ન નંબર 3 કરો. કુવાએ બાળકને શું આપ્યું? જવાબ, કુવાએ બાળકને પાણી આપ્યું. શું આપ્યું? પાણી આપ્યું. ચલો બધા હવે નવા. ચલો એમાં પ્રશ્ન નંબર 3, નીચેની ખાલી જગ્યા પૂરો. નાની લીટીમાં લખજો કે નીચેની ખાલી જગ્યા પૂરો. તેની અંદર એક નાની લીટી છોડી પછી પેલું લખો, બાળકે ગાયનું દૂધ મોરને પાયું. તો મોર લખ્યું છે ત્યાં પિક્ચરની જેમ લીટી કરો. બાળકે ગાયનું દૂધ મોરને પાયું. મોર નીચે લીટી. ચલો બીજી, એક નાની લીટી છોડીને બીજું કરો. વાડે બાળકને વેલો આપ્યો. તો વેલા નીચે લીટી. ચલો એક નાની લીટી છોડીને ત્રીજું કરો. બાદશાહે બાળકને ખાલી જગ્યા આપ્યો. તો શું આપ્યો? ઘોડો. તો ઘોડા નીચે લીટી કરી ને. ચલો એક નાની લીટી છોડી દો. ચોથું, માટીમાંથી કુંભાર ઘડો બનાવે છે. તો ઘડા નીચે આપણે લીટી દઉં છું.
શું તમને પ્રશ્ન ટીચર પૂછે કે માટીમાંથી કુંભારે ખાલી જગ્યા બનાવે તો શું બનાવે? ઘડો. ચલો પાંચમો પ્રશ્ન. એક નાની લીટી છોડીને ખાલી જગ્યા પાંચ. પંખીના ઘરને માળો કહેવાય તો માળા નીચે લીટી. દોરી લીટી. ચલો બધા હવે નવા પેજ. ચલો અહીંયા નવા પેજ ઉપર પ્રશ્ન નંબર ચાર લખો. ચિત્ર જોઈને નામ લખો. અહીંયા તમને બધા ચિત્ર આપેલા છે, જોયા? તો પેલું ચિત્ર શેનું છે? ગાય. તમને પરીક્ષામાં આવા ચિત્ર આપેલા હોય નીચે તમારે નામ લખવાનું, ગાય. તો આવી રીતે ગાય દોરી અને તેની સામે ગાય લખવાનું છે. આ ચિત્ર શેનું છે? ગાયનું. તો સામે શું લખશો? ગાય. ચલો બીજું ચિત્ર સૂરજનું. આ શેનું ચિત્ર છે? સૂરજનું. તો સૂરજનું ચિત્ર આપેલું હોય તેની સામે તમારે સૂરજ લખવાનું છે. જોયું ટીચરની બુકમાં? ચલો હવે મોર છે તો અહીંયા મોર દોરે છે. શેનું ચિત્ર છે? મોરનું. તો આ ચિત્ર શેનું છે? મોરનું. તો આપણે પાછું સામે શું લખશું? મોર. હવે જલેબી. આ ચિત્ર શેનું છે? જલેબીનું. તો સામે શું લખશું? જલેબી. ચલો હવે બધા નવા પેજ ઉપર. ચલો પ્રશ્ન નંબર પાંચ, એમાં શું કરવાનું છે? જોડકા જોડવાના છે. ચલો એમાં એક નાની લીટી છોડી અને લખો. ગાય, બાળક, સૂરજ, કુંભાર, બાદશાહ. લખી નાખું. ચલો હવે સામે ચાર ચાર આંગળાની જગ્યા મૂકીને સામે લખો. ગાયની બરોબર સામે. જો ટીચરની બુકમાં ગાયની સામે લખો. બાળક, એક નાની લીટી છોડી. ચલો લખો ગાય. પછી પાછી એક નાની લીટી છોડીને લખો. બાદશાહ, એક નાની લીટી છોડીને લખો. સૂરજ, પાછી એક નાની લીટી છોડીને લખો. કુંભાર. હવે આપણે જોડકા જોડશું. તો સરખી સરખા શબ્દ આગળ આપણે જોડકા જોડવાના છે. ગાય, તો ગાયની સામે જોડો. જો ટીચરે જોડ્યું છે ને. બાળકો, તો બાળકની સામે જોડો. હવે શું છે? સૂરજ, તો સૂરજ હારે સામે જોડો. જેવું અહીંયા લખેલું છે એવું જ લખેલું હોય એની સામે આપણે જોડવાના છે. પછી કુંભાર, તો કુંભાર હારે જોડો. બાદશાહ, તો બાદશાહ હારે જોડો. જોડીને ખા. ચલો અહીંયા આપણો કાવ્ય પેલું પૂરું થાય છે અને બાળક શ્રીની લાઈન આપી છે તે બધાએ લખી દેવાની છે સીડબલ્યુમાં. ઓકે, બાય.